જામનગરમાં એક યુવતી સાથે અનેક વખત સામૂહિક દુષ્કર્મ થયાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. પંચેશ્વર ટાવર વિસ્તારમાં એક મકાનમાં યુવતી સાથે અવારનવાર ત્રણ વ્યક્તિએ દુષ્કર્મ કર્યું હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓએ યુવતીને બ્લેકમેલ કરી વારંવાર સામૂહિક દુષ્કર્મ કર્યું હોવા સહિતની માહિતી ડીવાયએસપી જયવીસિંહ ઝાલા દ્વારા મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આરોપીઓ પૈકીનો એક આરોપી ભૂતકાળમાં ડ્રગ્સ સંબંધિત કેસમાં પણ સંડોવાયેલ છે. જામનગરના સિટી એડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે એક ફરિયાદ નોંધાયેલ છે એમાં વિગત એવી છે કે જે આ કામના ફરિયાદી બેન છે એ આ કામના આરોપી હુસેન ગુલ મહમદના ઘરમાં ઘરકામ માટે જતા હતા. પંચેશ્વર ટાવર પાછળ મકાન આવેલું છે એમાં ત્યાં ઘરકામ કરતી વખતે આ જે આરોપી છે હુસેન દ્વારા કોઈ સમયે એમના ફોટા નગ્ન હાલતમાં ફોટાઓ પાડી લીધેલા હોય નાતી વખતે એ ફોટાઓ એમને બતાવી અને બ્લેકમેલ કરી અને વારંવાર તેના ઉપર બીજા એમના બે સાથી આરોપી છે અમીર ખાન જાફર ખાન જરાવર અને ફેઝલ લતીફ ઈયલ જાતે દરવાન આ ત્રણેય ભેગા મળી અને વારંવાર એના ઉપર નિવર્જી વિરુદ્ધનું દુષ્કૃત્ય કરેલું છે. આ બાબતની ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે અને આ ફરિયાદને અનુલક્ષીને જે ત્રણેય આરોપી છે હુસેન ઉર્ફે હુસેન વાઘેર ગુલમહમદ શેખ હમીર ખાન જાફર ખાન ઝરવર અને ફેઝલ લતીફ ઈયલ આ ત્રણેયને રાઉન્ડઅપ કરવામાં આવેલ છે અને આગળની રિમાન્ડ પોલીસ માટેની કાર્યવાહી આગળ ચાલુ છે. જે હુસેન જે છે આરોપી છે એના ઘરે આ જે ફરિયાદી છે એમના દ્વારા એમના સંપર્કમાં આવેલા હતા કારણ કે એમના મધર પણ એકવાર ઘરકામ કરતા હતા. ત્યારબાદ આમના દ્વારા એમના જે બીજું મકાન છે પંચેશ્વર ટાવરનું મકાન છે એ મકાનમાં ઘરકામ માટે એમને રાખેલા હતા અને કોઈ નાહતી વખતે કે એવી કોઈ સમયે એમના દ્વારા જે એમના ફોટો અને વિડીયો લેવામાં આવેલો હતો જે જાણબાર ફરિયાદી જાણબાર વિડીયો લેવામાં આવેલો હતો અને આ વિડીયોના આધારે પછી એમને બ્લેકમેલ કરીને આ ઘટના અંજામ આપેલ છે. હાલ એ તપાસનો વિષય છે. અમારી પાસે જે એફઆઈઆરમાં જે ત્રણ આરોપીના નામ છે એ ત્રણ આરોપી અટક થઈ ગયા છે. આગળના કોઈ તપાસમાં બીજા કોઈ આરોપીઓ છે કે કેમ અથવા તો આમને મદદગારીમાં કોઈ બીજા આરોપીઓ હતા કે કેમ એ બાબત માટે પોલીસ રિમાન્ડ માટેની તજવીજ ચાલુ છે. હા, જે મુખ્ય આરોપી આમાં જે છે હુસેન ગુલ મહમદ એ પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે એ અગાઉ આપણે એનડીપીએસના ગુનામાં તેમજ જે હથિયારના ગુનામાં એટલે કે જે ઇલીગલ આર્મ્સ એક્ટના ગુનામાં પણ અગાઉ આવી ચૂકેલા છે. જી, જે મેઇન એક સ્થળ છે પંચેશ્વર ટાવર પાછળનું એક મકાન છે આરોપીનું એ મકાન છે. એના સિવાય મોટા થાવરિયા ગામ છે ત્યાં એક ફાર્મ આવેલું છે એ ફાર્મ ઉપર પણ વારે અંબર ત્યાં લઈ જઈને એની સાથે દુષ્કૃત્ય કરવામાં આવેલું હતું. તો જે આગળની પોલીસ તપાસ છે એ બંને જગ્યાએ ચાલુ છે. પંચેશ્વર ટાવર મકાનમાં પણ ચાલુ છે સાથે સાથે જે મોટા થાવરિયા ગામનું જે ફાર્મ હાઉસ છે ત્યાં પણ આજ પંચ રોજકામ વગેરે કરવામાં આવેલ છે. દિવાળીની રજાઓ પછી લોકો લાભ પાંચમના શુભ દિને વ્યવસાયનો આરંભ કરતા હોય છે ત્યારે આજે જામનગરમાં પોલીસ દ્વારા તળાવની પાડ સહિતના સ્થળે ટ્રાફિક ડ્રાઈવ યોજીને નિયમ ભંગ કરનારા વાહન ચાલકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી, જેને પગલે પોલીસે લાભ પાંચમથી દંડની બોણી કરી હોવાની વાત હળવા અંદાજમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. જામનગરમાં આજે વહેલી સવારે તળાવની પાળ પર રણમલ તળાવ સંકુલના ગેટ નંબર 1 નજીક બે ખાણીપીણીની દુકાનોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. જામનગરમાં સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટનો કાર્યક્રમ દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ તથા પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા પૂજ્ય કનકેશ્વરી દેવીજીના સાનિધ્યમાં યોજાયો હતો. કાર્યક્રમમાં સંસ્થાના ગુજરાત મહિલા સંગઠન સમિતિના પ્રમુખપદે ઉષા કપૂરની નિમણૂક થઈ હતી. આગામી સમયમાં જિલ્લા અને તાલુકા અનુસાર પણ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે. किसी भी मंदिर को नुकसान पहुंचा करके कोई भी धर्मावलंबी या नास्तिक लोग क्या प्राप्त करेंगे ये विचार उन्हें करना चाहिए. ये उनका अज्ञान है. इससे किसी जाति धर्म या संप्रदाय की वृद्धि नहीं होने वाली है. धर्म इसे नहीं कहते हैं कि आप किसी धर्म को नष्ट करने का प्रयास करें. इसलिए यह एक बहुत बड़े अज्ञान का परिचय उन्होंने दिया है. किसी भी धर्मावलंबियों के पूजा स्थल को, पूजा स्थल क्या होता है, वहाँ उनकी आराधना होती है, उनकी उपासना होती है, उनकी आस्था और श्रद्धा होती है. तो आप आस्था और श्रद्धा को नहीं तोड़ सकते.
आप क्या तोड़ेंगे? पत्थर को तोड़ेंगे, पत्थर को ही तोड़ेंगे ना। गजनबी क्या तोड़ करके गया, सोमनाथ तोड़ करके गया, सरदार वल्लभ भाई पटेल ने फिर से स्थापित कर दिया, तो भगवान को तो नहीं तोड़ सका ना। ईंटा पत्थर तोड़ा, हम दूसरा बना लेंगे, लेकिन इससे भाई मनुष्यता स्थापित होती है वो नहीं करना चाहिए। जिन लोगों ने भी किया है बहुत गलत किया है, हम उनकी निंदा करते हैं। जलाराम जयंती महोत्सव समिति द्वारा 1999 जलाराम बापानी बसोमी जन्म जयंती थी जलाराम जयंती उजवानू शुरू करेल। आ 225मी जयंती आवी, जलाराम जयंती आवी रही है परम दिवसे 8 तारीख ना रोज शुक्रवार ना, जेने अनुसंधाने अमे वर्षो थी आ जलाराम जयंती उजवी रहिया छे। 25 नाथ એટલે કે 224મી જન્મ જયંતિ સુધી અમે જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સભ્યો તેરે મિત્રોએ સાથે મળીને કર્યું। આ વર્ષે જ્યારે 26મી નાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમે તેરેય સભ્યોએ સ્થાપક સભ્ય તરીકે રહી અને નવી કમિટી આપી છે, નવા તેરેય મિત્રો આપ્યા છે, જ્ઞાતિના સેવકો આપ્યા છે, સૌરભભાઈ બદિયાણી અને સાથી તેરે મિત્રો છે। અને 226મી જન્મ જયંતિના અનુસંધાને આવતીકાલે એટલે કે ગુરુવારના સાંજના 6 વાગ્યાથી સર્વે સ્વયંસેવક ભાઈઓનું એક સ્નેહમિલન છે। પરમ દિવસે સવારે એટલે શુક્રવારે સવારે જલારામ જયંતિના દિવસે 7:30 વાગે ગૌશાળામાં ગાયોને ઘાસ વિતરણ છે, ત્યારબાદ 11 થી 12ની વચ્ચે માસ્તાનનું ભોજન છે અને સવારે 11 થી 2 વાગ્યા સુધી થેલેસેમિયા કેમ્પ છે। અમે સવારે 10:30 વાગે જલારામ રથ દ્વારા પ્રસાદી વિતરણ અહીંયા ચાલુ કરશું અને 12 થી 2:30 વાગ્યા સુધી એ જ્ઞાતિના સર્વે ભાઈઓ બહેનોનું સમૂહ ભોજન છે, જેમાં અંદાજે 28-30 હજાર જ્ઞાતિજનો સમૂહમાં ભોજન લેશે, એની તૈયારી ચાલી રહી છે। સાંજે સાધના કોલોની મંદિર અને આપા મંદિરે સમૂહ મહાઆરતી છે અને પ્રસાદ પણ બંને જગ્યાએ છે। આમાં સર્વે જ્ઞાતિજનોને અને આપા અને સાધના મંદિરે સર્વે જલારામ ભક્તોને ભાગ લેવા માટે હું અનુરોધ કરી રહ્યો છું। મોટી સંખ્યામાં બધા આ જ્ઞાતિની લોણા જ્ઞાતિની નાત હોય પરમ દિવસે એમાં જ્ઞાતિજનો વધારે અને સાંજે જલારામ ભક્તો વધારે એવી હું સર્વને અપીલ કરી રહ્યો છું। જય જલારામ। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।